English Unit 2 Activity 7 A એમાં જો સવાલ મિત્રો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 44 પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 44 એમાં આપણને કીધું છે કે ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો આપણને એમાં ઉદાહરણ આપેલા છે એ મુજબ આપણે ખાલી જગ્યા પૂરવાની છે બરાબર જો અહીંયા પહેલા આપણને બેટનું ચિત્ર આપેલું છે બરાબર This is a bat. આ ઉરાંગુટાન છે બરાબર પછી બાજુમાં બે બેટ્સ ના ચિત્ર આપેલા છે બેટ્સ એટલે કે ચામાચીડિયા જેને આપણે ઉરાંગુટાન પણ કહીએ ને ચામાચીડિયું પણ કહીએ બરાબર બાજુમાં બે ચિત્ર આપેલા છે બેટ ના એટલે કે ચામાચીડિયા ના તો ત્યાં આપણે શું વાક્ય બનાવવાનું છે તો કે બહુવચન નું વાક્ય બનાવવાનું છે કેવી રીતે તો કે ધીસ આર બેટ્સ These are bats. પણ મિત્રો આ હતા તે ઉદાહરણ આના પરથી આપણને ખ્યાલ આવે છે કે આપણે એકવચનમાંથી બહુવચનના વાક્ય બનાવવાના છે અને બહુવચન આપેલું હોય ત્યાં આપણે એકવચનના વાક્ય બનાવવાના છે એટલે કે આપણે વચન પરિવર્તન અત્યારે શીખવાનું છે બરાબર કે અંગ્રેજીમાં એ કેવી રીતે થાય બરાબર હવે જુઓ અહીંયા પહેલું ચિત્ર આપેલું છે જિરાફનું આપેલું છે બરાબર જો પેજ નંબર 45 ઉપર છે બરાબર खाली जगह पीला बॉक्स की अंदर आपने खाली जगह आपेली छे एमा पहला आवेलु छे ते दिस इज ए जिराफ त्यार पछी छे जिराफ्स तो त्यां आपणे एस लगाडवानो छे के दिस आर जिराफ्स सो आवशे त्यां दिस आर जिराफ एमा पर तमारे शुं लखवानुं छे आ छे ते कयुं छे एकवचन छे तो बाजुनी खाली जग्यामां आपणे बहुवचन लखवानुं छे जिराफ्स जिराफ्स तो पछी आपणे नीचे एना जे दीस आर जिराफ्स तमारे एनुं एक जिराफ पण एक લખવાનું છે કે બંને ખાલી જગ્યામાં તમારે જિરાફ લખવાનું છે બરાબર એટલે અહીંયા હું તમને લખી દઉં છું કે બંને ખાલી જગ્યામાં તમારે જિરાફ લખવાનું થશે બરાબર હવે આપેલું છે જો નીચેનું વાક્ય આપેલું છે એ મેન એટલે કે એક માણસ એક પુરુષ બરાબર તો આપણે આ શું લખીશું એનું આખું વાક્ય બનાવશું તો કે ધીસ ઇઝ એ મેન શું લખીશું ધીસ ઇઝ એ મેન બીજું વાક્ય છે એરોપ્લેન આપેલું છે જુઓ
મારી હારવાર લગતા જજો હો બાર મિત્રો, હમણાં મારે ગુસવાનું થશે પછી. પેલા કેટલું એરોપ્લેન આપેલું છે? તો કે એક આપેલું છે, બરાબર. તો એને આપણે શું કહેશું? એન એરોપ્લેન. એન એરોપ્લેન શું કામ? તો કે તેનો સ્પેલિંગ એ થી શરૂ થાય છે માટે, બરાબર. આપણે આર્ટિકલ્સ ભણી ગયા છે કે કોની કોની આગળ એ આવે ને કોની આગળ એન આવે. તમે જોયું કે આપણે પેન લખ્યું તો પેનની આગળ આપણે શું લખ્યું? એ. મેન લખ્યું તો મેનની આગળ એ, બરાબર. પણ અહીંયા છે તે એરોપ્લેન એવો અર્થ થાય છે, એવું શબ્દ છે ત્યાં. તો આપણે ત્યાં એન એરોપ્લેન આપણે એ રીતે લખવાનું છે. તો ત્યાં પેલા તમે એમાં શબ્દ લખશો એરપ્લેન, બરાબર. એન એ પ્લેન, બરાબર. એનું વાક્ય આપણે નીચે બનાવશું. તો કે ધેટ ઇઝ એન એરપ્લેન, અથવા તો ધીસ ઇઝ એન એરપ્લેન. તમે ધીસ થી બધા વાક્ય આપેલા છે તો આપણે ધીસ થી વાક્ય લખીશું. ધીસ ઇઝ એન એરપ્લેન. એરપ્લેન એટલે હવામાં ઉડતું વિમાન, બરાબર. હવે બાજુમાં છે તે બે એરોપ્લેન આપેલા છે તો આપણે એના માટે શું લખીશું? એરપ્લેન, બરાબર. કે આપણે બહુવચનનો શબ્દ લખીશું તે એરપ્લેન. તો એના માટે આપણે લખીશું ધીઝ આર એરપ્લેન. ધીઝ આર એરપ્લેન. ઓકે, પાંચમું જુઓ. ત્યાર પછી પાછળના પેજ ઉપર બાળમિત્રો, પેજ નંબર 46 ઉપર જોશો, અમ્બ્રેલા આપેલું છે, બરાબર. એના માટે આપણે પહેલા શું લખીશું? તો એન અમ્બ્રેલા. શું કામ? તો કે યુ થી ચાલુ થાય છે સ્પેલિંગ માટે. અને બાજુમાં જાજી છત્રીઓ આપેલી છે તો આપણે શું કરશું? ત્યાં યુ એમ બી આર ઈ ડબલ વાક્ય બનાવીશું આપણે. તો કે ધીસ ઇઝ એન અમ્બ્રેલા. અને અહીંયા લખીશું તે ધીઝ આર અમ્બ્રેલા. ચલો, આ હતા તે આપણા પાંચ વાક્ય હતા. તે આપણે ચિત્ર જોઈ અને આપણે લખેલા છે બાળમિત્રો, તે તમે તમારી પાઠ્યપુસ્તકમાં કરી નાખશો, બરાબર. એક્ટિવિટી 7B માં આપણે કીધું છે ચિત્ર જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. હવે ચિત્ર જોઈ અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાનું કીધું છે તો બાળમિત્રો, જ્યાં આપણને આંગળી ચીંધેલો જે શબ્દ છે, બરાબર, તે દૂરનો શબ્દ છે. કેવો શબ્દ છે? દૂરનો શબ્દ છે. તો એના માટે દૂરની વસ્તુ માટે આપણે શું વાપરીએ છીએ? તો કે ધેન વાપરીએ છીએ. ધીસ કોના માટે વાપરીએ? તો કે નજીકની વસ્તુ માટે આપણે આ વાપરીએ છીએ, એટલે કે ધીસ.
અને દૂરની વસ્તુ દેખાડવા માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ ધેટ ધેટ એટલે પેલું બરાબર તો અહીંયા આપણે પેલા કીધું છે કે ધીસ ઇઝ અ કેરોટ જો ઉદાહરણ આપેલું છે ગાજરનું ચિત્ર દોરેલું છે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 46 46 પેજ નંબર ઉપર જોશો પાઠ્યપુસ્તકમાં તેમાં ગાજરનું ચિત્ર આપેલું છે અને તેનું આપણને ઉદાહરણમાં પહેલા લખીને આપેલું છે ધીસ ધેટ ઇઝ અ કેરટ પછી તો કે જાજા બધા ગાજર આપેલા છે તો એના માટે ધેટનું બહુવચન શું થશે ધોઝ અને ઇઝની જગ્યાએ આપણે વાપરશું આર અને આર્ટિકલ નીકળી જશે ઓકે તો તેના માટે આપણે વાક્ય બનાવીશું ધોઝ આર કેરટ્સ એસ લગાડીને બરાબર બહુવચન કરવાનું કેરટનું પણ ત્યાર પછીનું બીજું ચિત્ર જુઓ આપેલું છે બરાબર પહેલું ચિત્ર ઉદાહરણનું હતું તો આપણે બીજું ચિત્ર જોઈએ તો ત્યાં બોટ આપેલી છે બરાબર બોટનું ચિત્ર આપેલું છે તો એના માટે આપણે વાક્ય લખીશું ધેટ ઇઝ અ બોટ દૂરની વસ્તુ બતાવે છે તેવું અહીંયા દર્શાવે છે તો આપણે એના માટે ધેટ વાપરીશું બાળમિત્રો પછી ત્રીજું વાક્ય જુઓ પેજ નંબર 46 પર લાસ્ટ જાજી બધી ચાવીઓ આપેલી છે ચાવીઓના અંગ્રેજીમાં શું કહેશું તો કે કીઝ કહેશું શું કહેશું કીઝ બરાબર તો હવે અહીંયા જાજી ચાવીઓ છે તો એના માટે આપણે વાપરીશું ધોઝ આર કીઝ ત્રીજું વાક્ય ધોઝ આર કીઝ પેલી ચાવીઓ છે પછી જોઈએ આપણને અહીંયા પેજ નંબર 47 પેજ નંબર ઉપર જુઓ ચોથું વાક્ય આપેલું છે તેમાં સ્ટવ આપેલા છે જુદા જુદા ટાઈપના બરાબર એમાં ગેસ આપેલો છે પછી સ્ટવ આપેલો છે ચૂલો આપેલો છે બરાબર તો આપણે અહીંયા શું લખીશું તો કે ધેટ ઇઝ એ ગેસ એન્ડ એ સ્ટવ એન્ડ એ ચૂલા બરાબર આ રીતે આપણે વાક્ય લખીશું બરાબર અહીંયા આપણે લખીશું જુદા જુદા ત્રણેય નામ લખીશું ધેટ ઇઝ એ ગેસ ધેટ ઇઝ એ ગેસ પછી એન્ડ આપેલો છે બાળમિત્રો અહીંયા ખાલી જગ્યા આપેલી છે એ ગેસ પછી એન્ડ એ સ્ટોપ બરાબર એન્ડ ચૂલા એન્ડ લખી નાખો બાળ મિત્રો એન્ડ એ ચૂલા પછી પાંચમું વાક્ય આપેલું છે તે જોઈએ તે આપણને શું આપેલું છે તો કે કેમેરાનું ચિત્ર આપેલું છે તો એના માટે આપણે શું લખીશું વાક્ય તો કે ધેટ ઇઝ એ કેમેરા પાંચમા વાક્યમાં આપણે લખશું ધેટ ઇઝ એ કેમેરા આખું વાક્ય લખવાનું છે તો જે ચોથું વાક્ય છે એમાં આપણને જુદી જુદી ખાલી જગ્યાઓ આપેલી છે એટલે આપણે ખાલી જગ્યામાં આ રીતે આપણે લખવાનું છે બરાબર લખી નાખજો બાળ મિત્રો ચલો અહીંયા ધ્યાન દીકરા હવે જોઈએ એક્ટિવિટી 8 અહીંયા આપણને શું કીધું છે નીચેના સંવાદો ભજવો જો અત્યારે હું તમને વાંચીને સંભળાવું છું પછી તમારે જાતે વાંચવાના છે ઘરે બરાબર અહીંયા શ્લોક સેઝ હેલો ગુડ મોર્નિંગ મંત્ર
શ્લોક મંત્ર ને કહે છે હલો ગુડ મોર્નિંગ મંત્ર સુપ્રભાત મંત્ર મંત્ર સે હેલો ગુડ મોર્નિંગ હાઉ આર યુ મંત્ર કહે છે કે હેલો સુપ્રભાત તું કેમ છો શ્લોક સેઝ આઈ એમ ફાઇન વેર ઇઝ યોર બ્રધર હું સારો છું મને સારું છે તારો ભાઈ ક્યાં છે વેર ઇઝ યોર બ્રધર એટલે કે તારો ભાઈ ક્યાં છે મંત્ર સેઝ હી ઇઝ એટ ધ લાઇબ્રેરી તે વાંચનાલયમાં છે અશોક સેઝ વેર ઇઝ ધ લાઇબ્રેરી લાઇબ્રેરી ક્યાં છે એટલે કે વાંચનાલય ક્યાં છે મંત્ર સેઝ ઇટ ઇઝ નિયર ધ ઓમ શોપિંગ સેન્ટર તે ઓમ શોપિંગ સેન્ટરની બાજુમાં છે શ્લોક સેઝ લુકિંગ એટ મંત્રસ પોકેટ શ્લોક મંત્રના ખિસ્સામાં જોવે છે અને કહે છે વોટ ઇઝ ઇન યોર પોકેટ તારા ખિસ્સામાં શું છે મંત્ર સેઝ ધીસ ઇઝ અ ટોય મોબાઈલ ફોન તે રમકડાનો મોબાઈલ ફોન છે તમારી પાસે તો સાચો મોબાઈલ ફોન છે ને અત્યારે એનાથી તમે ભણી રહ્યા છો બરાબર અહીંયા મંત્રની પાસે કેવો મોબાઈલ ફોન છે તો કે રમકડાનો છે શ્લોક સેઝ હાઉ મચ ઇઝ ધ મોબાઈલ આ મોબાઈલ કેટલાનો છે હાઉ મચ એટલે કે શું પ્રાઇસ છે એવું અહીંયા કહેવા માંગે છે બરાબર એટલે કે છે આ મોબાઈલ કેટલાનો છે મંત્ર સેઝ રૂપીઝ 25 25 રૂપિયાનો છે શ્લોક સેઝ વોટ કલર ઇઝ ઇટ તેનો કલર કયો છે ગેસ શ્લોક સેઝ બ્લેક કે કાળો કે મંત્ર સેઝ નો ઇટ ઇઝન ના કારણ કે શ્લોક એક મંત્ર પૂછે છે બરાબર શ્લોક પૂછે છે મંત્રને તો મંત્રના ખીચામાં છે મોબાઈલ પણ મંત્ર છે તે ખીચામાંથી મોબાઈલ બહાર કાઢતો નથી એમને શ્લોકને ગેસ કરવાનું કહે છે અનુમાન કરવાનું કહે છે એટલે કહે છે કે બ્લેક છે કે મંત્ર સેઝ નો ઇટ ઇઝન ના તે બ્લેક નથી શ્લોક સેઝ ઇઝ ઇટ પિંક તે પિંક છે મંત્ર સેઝ યસ ઇટ ઇઝ હા તે પિંક છે શ્લોક લુકિંગ એટ ધ મોબાઈલ એન્ડ સેઝ શ્લોક મોબાઈલની સામે જુએ છે અને કહે છે ઇટ ઇઝ વેરી નાઇસ ટોય આ તો ઘણું સરસ રમકડું છે મંત્ર સેઝ થેન્ક યુ મંત્ર કહે છે થેન્ક યુ ચલો બાળમિત્રો ત્યાર પછી આપણે જોઈએ કે ઉપરના સંવાદ પરથી આપેલ કોષ્ટકમાં વિગતો ભરો બરાબર અહીંયા આપણે કોષ્ટકમાં વિગતો ભરવાની છે જે શ્લોકે જે સંવાદ કીધો છે એની સામે મંત્ર શું જવાબ આપે છે તે આપણે લખવાનું છે બાળમિત્રો જે જે લાઈન ખાલી જગ્યાની છે ને એ જ હું તમને લખી દઈશ બાકીની તમારામાં લખેલી જ છે બરાબર તો અહીંયા આપણે જો શ્લોક એન્ડ મંત્ર બરાબર શ્લોક કયા વાક્ય બોલે છે અને મંત્ર કયા વાક્ય બોલે છે તે આપણે લખીશું બરાબર હવે અહીંયા પહેલું વાક્ય આપેલું છે કે વેર ઇઝ યોર બ્રધર તો કે હી ઇઝ ઇન ધ લાઇબ્રેરી આખું વાક્ય આપેલું છે આપણે બીજું સેન્ટેન્સ લેશું વેર ઇઝ ધ લાઇબ્રેરી અહીંયા આપેલું છે બરાબર વેર ઇઝ ધ લાઇબ્રેરી તો મંત્ર શું જવાબ આપે છે ઇટ ઇઝ નિયર ઓમ શોપિંગ સેન્ટર ઇટ ઇઝ નિયર ઓમ શોપિંગ સેન્ટર બીજું વાક્ય છે જો આ બાળકો ખાલી જગ્યા છે કે આ તમારે લખવાની થશે અને ન હોય તો તમારા પાઠ્યપુસ્તકમાં પાછળ સેન્ટેન્સ આપેલું છે એમાં પણ તમે જોઈ શકો છો પછી જો વાક્ય છે જો પછીના વાક્યમાં શું છે તો કે ખાલી જગ્યા છે બરાબર પછીના વાક્યમાં આપણને ખાલી જગ્યા આપેલી છે એની સામે વાક્ય આપેલું છે ધીસ ઇઝ અ ટોય મોબાઈલ ફોન
આપેલું છે તે રૂપિયા 25 બરાબર તો હાઉ મચ ઇઝ ધ મોબાઈલ પ્રશ્ન શું પૂછે છે સ્લો હાઉ મચ ઇઝ ધ મોબાઈલ પ્રશ્નાર્થી ના છે પ્રશ્ન પૂછે છે માટે હાઉ મચ ઇઝ ધ મોબાઈલ ત્યાર પછી જોઈએ આપણે નેક્સ્ટ ઝડપથી લખજો બેટા હા અહીંયા સુધી રાખીશું પછી આપણે બીજો આગળ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું બરાબર હેવ અ નાઇસ ડે